હિંમતનગરના હડિયોલની સીમમાં શનિવારે સાંજે પાર્ટી પ્લોટમાં ઉમિયા પરિવાર હિંમતનગર દ્વારા સાબરકાંઠા અરવલ્લીના સમસ્ત કડવા પાટીદાર સમાજના યુવાનોનો યુવા સ્નેહ મિલન સમારોહ યોજાયો જેમાં બંને જિલ્લાના બસો છવ્વીસ ગામોના પાંચ હજાર જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવા સંમેલનનું કન્વીનર લલિતભાઈ પટેલે કર્યું હતું ત્યારબાદ ભાનુભાઈ પટેલે શૈક્ષણિક ક્ષેત્રે આર્થિક સહાય વિદેશ અભ્યાસની તકો અને અભ્યાસ બાદ સમાજ સેવા માટે માર્ગદર્શન આપી યુવાનોને ઘરથી વિશ્વ સુધી કેવી રીતે હરણફાળ ભરી શકાય એ માટે માર્ગદર્શન આપી પ્રેરિત કર્યા હતા મુકુલભાઈ પટેલે યુવાનોને વ્યસનને કારણે કુટુંબ પરિવારને અને સ્વને થતા શારીરિક નુકસાન આર્થિક નુકસાનની વાત કરી વ્યસન મુક્તિ માટે યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી હતી આજે ખેતી લાયક જમીન ઘટી રહી છે ત્યારે આધુનિક ઉપકરણો દ્વારા ખેતી કેવી રીતે કરી શકાય ઓછી મહેનતે અન્ન ઉત્પાદન કેવી રીતે વધારી શકાય અને ઓર્ગેનિક કૃષિ કેવી રીતે કરી શકાય એના વિશે વિવિધ ઉદાહરણો દ્વારા મુકેશભાઈ પટેલે સમજ આપી હતી અભણ જ ખેતી કરે એવો અભિગમ છોડી ભણેલ યુવાન પણ પોતાની ક્ષમતા કૃષિમાં લગાડી અન્ન ઉત્પાદન વધારી આર્થિક સક્ષમતા પ્રાપ્ત કરી શકે છે અને અન્ય લોકોને રોજગારી પણ આપી શકે છે એવી સમજ આપી હતી મહેશભાઈ પટેલે ગોળ પ્રથા નાબૂદ કરી સામાજિક એકતા સ્થાપી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પણ ભાવ પેદા કરવાની વાત કરી હતી સ્નેહ મિલન સમારોહમાં સહયોગ આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું અંતમાં હિતેશભાઈ પટેલે સમાજના તમામ યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવી હતી તમામ ચૌદ ગોળના પ્રમુખ અને મંત્રીઓએ યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો